શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 18મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભુજનગર નિવાસી ભક્તજનોના અંતરમાં ભગવાન શ્રીહરિના દર્શન કરવાની ખૂબ જ ઉત્કંઠા વર્તતી હતી. તેઓએ શ્રીહરિના અદ્ભુત ચરિત્રો વિશે પહેલાં ખૂબ જ સાંભળ્યું હતું, પરંતુ તે પરમાત્મા ભગવાન શ્રીહરિના આજે પ્રત્યક્ષ દર્શન થતા પરમ આનંદ પ્રાપ્ત થયો. હે નૃપતિ, આ ભુજનગર નિવાસી ભક્તજનોએ આળસ પ્રમાદનો ત્યાગ કરીને મહા આનંદના સાગરમાં હિલોળા લેતા ભગવાન શ્રીહરિની ભારે સેવા પરિચર્યા કરવા લાગ્યા. તે સેવા કરનારા પૂર્વાસી ભક્તજનોમાંથી કેટલાક મુખ્ય હરિભક્તોના નામ તમને કહું છું. તે સર્વે ભક્તોમાં પ્રથમ મુખ્ય ભક્ત સુંદરજી સુથાર હતા. તેના ભાઈ હીરજી તથા ભગવાનજી, જીવરાજ, પ્રાગજી, દેવરામ તથા સદબુદ્ધિમાન નારાયણજી, રાઘવજી, રામજી, ધનજી આદિ બીજા અનેક સુથાર ભક્તજનો હતા. તે શ્રીહરિની અતિ ભાવથી પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે પ્રાગજી પુરાણી, ગણપતરામ આદિ બ્રાહ્મણ ભક્તો હતા, તે પણ અતિ ભાવથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. હે રાજન, શિવરામ, હરજી, ઉકો આદિ મહેતા અટકના ભક્તજનો તથા ગંગારામ, સંઘજી, ખીમજી આદિ મલ્લ ભક્તો ભગવાન શ્રીહરિની ખૂબ જ ભાવથી સેવા કરવા લાગ્યા. તેમજ પુંજી, અમરી, લાધી, સુરજબા, લહરી વગેરે સ્ત્રી ભક્તો હતા, તે પણ અતિ પ્રેમથી શ્રીહરિની અખંડ સેવા કરવા લાગ્યા. હે રાજન, ભુજનગરમાં સંવત 1860ના ચૈત્ર માસના સુદ નવમી તિથિના શુભ દિવસે શ્રીહરિના જન્મોત્સવનો અતિશય ભારે ઉત્સવ ઉજવવામાં આવ્યો. તે મહોત્સવમાં અનંત દેશો, નગરો, પુરો, ગામો આદિ અનેક સ્થાનોમાંથી હરિભક્તો આવ્યા હતા. આ ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રીહરિએ કુશળ હરિભક્તોની પાસે એક અત્યંત સુશોભિત મંડપની રચના કરાવી. તે મંડપમાં રમણીય સિંહાસન પર ભગવાન શ્રી રામચંદ્રજીને પધરાવી મધ્યાહ્ન સમયે તેમની શાસ્ત્રવિધિને અનુસારે મોટી પૂજા કરી. તે દિવસે સ્વયં શ્રીહરિએ તથા બ્રહ્મચારી અને સાધુ એવા ત્યાગીઓએ તથા અન્ય ઘણાક ગૃહસ્થ ભક્તજનોએ ઉપવાસ કર્યો હતો અને રાત્રિએ જાગરણ પણ કર્યું હતું. હે રાજન, શ્રીહરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં પૃથ્વી પર ધર્મસ્થાપન કરવાને માટે મધ્યાહ્ને રઘુકુલ તિલક ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન કરી પછી સાધુ તથા બ્રાહ્મણોનું પણ પૂજન કર્યું. હે રાજન, નવમીના બપોર પછીના સમયે વિશાળ સભામંડપમાં સુવર્ણના સિંહાસન પર વિરાજમાન ભગવાન શ્રીહરિનો પણ આજે જન્મદિવસ છે એમ જાણનારા સર્વે ભક્તજનોએ પ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિધિવત પૂજાનો પ્રારંભ કર્યો. હે રાજન, તેમાં સૌ પ્રથમ વેદશાસ્ત્રમાં વિશારદ વિપ્રવર્ય પ્રાગજી પુરાણીએ ભગવાન શ્રીહરિને પ્રણામ કરી ચંદન, પુષ્પો અને પુષ્પોની માળાઓ તથા નવીન વસ્ત્રોથી વિધિ પ્રમાણે અતિ સ્નેહથી પૂજા કરી. ત્યાર પછી તે પ્રાગજી પુરાણી ભગવાન શ્રીહરિના એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કરવા લાગ્યા. તે જ સમયે તેમને સમાધિ થઈ. તે સમાધિમાં અક્ષર બ્રહ્મના પ્રકાશને મધ્યે વર્ણિવેશ ધારી આ ભગવાન શ્રી હરિકૃષ્ણના દર્શન થયા. એક ક્ષણવાર પછી પ્રાગજી પુરાણીને ગોલોકધામની મધ્યે વિરાજિત આજ ભગવાન શ્રીહરિના રાસેશ્વરી રાધાના પ્રાણનાથ શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન થયા. વળી ફરી પાછા શ્રીહરિના વર્ણિવેશના રૂપમાં દર્શન થયા. ત્યાર પછી ભગવાન શ્રીહરિના દિવ્ય સંકલ્પથી સમાધિમાંથી જાગ્રત થયા. તે સદબુદ્ધિમાન, મહાપ્રતિભાશાળી
તથા ભગવાન શ્રી હરિના જ એક ચરણકમળનો દ્રઢ આશરો કરનારા પ્રાગજી પુરાણી બે હાથ જોડી અતિશય પ્રેમથી શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. પ્રાગજી પુરાણી કહે છે, હે કૃપાનાથ, પ્રકાશમાન દિવ્ય ગોલોકધામને વિશે રાધા રમા અને ગોપિકાઓની સાથે આપ સદાય આપના દિવ્ય વિલાસને વિસ્તારી રહ્યા છો અને વેણુનો નાદ કરી રહ્યા છો એવા હે હરિકૃષ્ણ ભગવાન, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. તમે જ શ્રી વાસુદેવ છો, શ્રી કૃષ્ણ છો એવા આપને મારા નિત્ય નમસ્કાર છે. તમે સદાય શુદ્ધ સ્વરૂપ છો. જનોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે તમે તમારા સ્વરૂપનું જ્ઞાન થાય એવી બુદ્ધિ તેમને પ્રદાન કરો છો. ભક્તજનોનું રક્ષણ કરવા સદાય પ્રયત્નશીલ રહો છો એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, તમે ભક્તિધર્મના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા છો. પોતાના આશ્રિતોની પીડાને હરો છો. વર્ણિવેશ ધારણ કરી આ પૃથ્વી પર વર્ણાશ્રમ ધર્મનું તથા એકાંતિક ધર્મનું પાલન કરી કરાવી પોષણ કરો છો તથા દંભ લોભાદિ અધર્મ વંશને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેનારા એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, અગ્નિ આદિ દેવોના દેવ ઇન્દ્ર પણ આપને સદાય વંદન કરે છે તથા બ્રહ્મા શિવ અને વિષ્ણુ અતિ આદરપૂર્વક અનેકવિધ ઉપચારોથી આપની નિત્ય પૂજા કરે છે. આપના શરીરનું એક એક રોમ અનંત કોટી બ્રહ્માંડોના આધારરૂપ છે. આવા મહિમાવાળા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, તમે જ એક સર્વલોકના સર્જક છો અને પાલક છો. સુખ મેળવવા ઈચ્છતા મનુષ્યોને માટે આપ સદાય ચિંતવન અને ધ્યાન કરવા યોગ્ય છો. તમે ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમ છો એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, હે સર્વેશ્વર, પોતાના ભક્તજનોનું રક્ષણ કરવા માટે તમે જ મત્સ્ય કુર્મ વરાહ નૃસિંહ વામન પરશુરામ શ્રીરામ શ્રીકૃષ્ણ આદિ અવતારોને ધારણ કર્યા હતા અને હજુ પણ કલ્કી આદિ અવતારોને ધારણ કરશો એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, તમે જ કાળે કાળે તથા યુગ યુગને વિશે અધર્મનો વિનાશ કરી ધર્મનું સ્થાપન કરવા અનંત અવતારોને ધારણ કરો છો. તમે સ્વતંત્ર હોવા છતાં પોતાના એકાંતિક ભક્તોને પરાધીન વર્તો છો એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. હે હરિ, જેવી રીતે પોતાના બાળકનું પ્રેરણા કર્યા વિના પણ પિતા સદાય હિત કરે છે, તેવી જ રીતે તમે પણ અમારું સદાય પ્રેરણા કર્યા વિના હિત કર્યા કરો છો એવા હે કૃપાનાથ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે વિપ્ર પ્રાગજી પુરાણીએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી તેથી અત્યંત પ્રસન્ન થયેલા પ્રભુએ તેમને પુરાણોમાં નિપુણ જાણી કથા વાંચવા માટે પોતાની સમીપે રાખ્યા. હે રાજન, સુંદરજી સુથાર શ્રીહરિની સમીપે પૂજા કરવા પધાર્યા. તેમના ઘરનો વૈભવ મહારાજાના રાજવૈભવ જેવો હતો. ઘડિયાળ આદિના નિર્માણની શિલ્પકળામાં તેઓ વિશ્વકર્મા સમાન ચતુર હતા. ભુજનગરના રાજાના એક મંત્રીપદને તે શોભાવતા હતા. ભગવાનની ભક્તિ કરવામાં અંબરીશ રાજાની સમાન એકાંતિક ભક્ત હતા. આવા સુંદરજી સુથાર સુગંધિમાન ચંદન પુષ્પના હારો તોરા ગજરા
તથા અનેક પ્રકારના મહામૂલા વસ્ત્રો અને આભૂષણોથી ભગવાન શ્રીહરિનું અતિ અદ્ભુત પૂજન કરી શ્રીહરિની આગળ હજારો સુવર્ણ મુદ્રાઓની ભેટ ધરીને પત્ની પુત્ર આદિ પરિવારને સાથે રાખીને શ્રીહરિની આરતી ઉતારી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી નમસ્કાર કરી દર્શનીય ભગવાન શ્રીહરિનું આનંદ વિભોર થઈ દર્શન કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિના રમણીય રૂપનું દર્શન કરતા કરતા અચાનક તેમને સમાધિ થઈ. તે સમાધિમાં તેમને અક્ષર બ્રહ્મધામરૂપ મહાતેજના દર્શન થયા અને તે મહાતેજના મધ્યે વર્ણિવેશ ભગવાન શ્રી હરિકૃષ્ણના દર્શન થયા. ત્યાર પછી તેને ગોલોકધામના દર્શન થયા. તે મુરલીને વગાડતા ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપે શ્રીહરિના દર્શન થયા. ત્યાર પછી અવ્યાકૃત ધામમાં શેષશૈયા પર શયન મુદ્રામાં વિરાજિત અષ્ટભુજાધારી અતિ દર્શનીય મનોહર મૂર્તિને ધારી રહેલા ભગવાન શ્રી ભૂમાપુરુષ રૂપે ભગવાન શ્રીહરિના દર્શન થયા. પછી અમૃત નામના શ્વેતદ્વીપ ધામને વિશે નિરન્ન મુક્તોના સમૂહો જેની સેવા કરી રહ્યા છે એવા મહાપુરુષ રૂપે ભગવાન શ્રીહરિને જોયા. પછી વૈકુંઠ લોકને વિશે લક્ષ્મીજીએ સેવેલા શ્રી વિષ્ણુ સ્વરૂપે ભગવાન શ્રીહરિને જોયા. ક્ષીરસાગરને વિશે શેષશાયી યોગેશ્વર સ્વરૂપે શ્રીહરિના દર્શન થયા. અગ્નિમંડળને વિશે શ્રુક શ્રવ આદિ ઉપકરણોને ધારી રહેલા યજ્ઞ નારાયણ રૂપે તથા સૂર્યમંડળને વિશે હિરણ્યમય પુરુષ રૂપે ભગવાન શ્રીહરિના દર્શન થયા. ત્યાર પછી બદ્રી વિશાલાને વિશે ભગવાન શ્રી નરનારાયણ સ્વરૂપે શ્રીહરિના દર્શન થયા અને પૂર્વની માફક જ સભામાં વિરાજમાન વર્ણિવેશધારી ભગવાન શ્રીહરિના સુંદરજી સુથારને પોતાના હૃદયમાં દર્શન થયા. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિની દ્રષ્ટિ માત્રથી સમાધિમાંથી જાગ્રત થયેલા સુંદરજીભાઈ શ્રીહરિને સર્વના કારણ સર્વાવતારી જાણીને ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. સુંદરજી સુથાર કહે છે, હે સર્વથકી પર એવા અક્ષરધામના અધિપતિ, હે ગોલોક ધામાધિપતિ, હે કૃષ્ણ, હે ભગવાન, તમે કાળ માયા આદિ સર્વના નિયંતા છો તથા તેના કાર્યરૂપ પ્રધાન પુરુષાદિ સમસ્ત સૃષ્ટિના પણ તમે નિયામક છો. સર્વથકી પર અક્ષર છે, પરંતુ તમે તો તેનાથી પણ પર છો. સદાય દિવ્યાકૃતિમાં આપ બિરાજો છો, સ્વયં પ્રકાશિત છો અને અક્ષરાદિ સર્વેના આત્મા છો. અણિમાદિ સકલ ઐશ્વર્યથી આપ સદાય સેવન કરાયેલા છો. તમે સ્વયં પુરુષોત્તમ નારાયણ છો તથા પોતાના આશ્રિત ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવા કલ્પતરુ સમાન છો એવા હે વર્ણિવેશધારી, હે ભગવાન શ્રીહરિ, હું તમને સદાય વંદન કરું છું. હે હરિ, અવ્યાકૃત ધામમાં ભૂમાપુરુષ રૂપે, શ્વેતદ્વીપ ધામમાં મહાપુરુષ રૂપે, વૈકુંઠમાં વિષ્ણુ રૂપે, ક્ષીરસાગરમાં યોગેશ્વર રૂપે, અગ્નિમંડળમાં યજ્ઞ નારાયણ રૂપે, સૂર્યમંડળમાં હિરણ્યમય પુરુષ રૂપે, તેમજ પૃથ્વી પર બદ્રિકાશ્રમને વિશે શ્રી નરનારાયણ સ્વરૂપે તમે જ એક રહેલા છો. હે હરિ, તમારો પ્રૌઢ પ્રબળ આશ્રય છે તે કાળ માયા અને યમદૂતના ભયંકર ભયને નિવૃત્તિ પમાડનારો છે. તમો અક્ષરાદિ ધામો અને તેમાં રહેલી શક્તિઓ, પાર્ષદો અને ઐશ્વર્ય આદિ સર્વેને સાથે લઈ આ પૃથ્વી પર મનુષ્યોના આત્યંતિક કલ્યાણ કરવા માટે દયા કરીને ધર્મભક્તિને ત્યાં મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયા છો. છતાં આપના આશ્રિતોને યોગ સમાધિ કરાવી આપના પૂર્વોક્ત અનંત ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપના દર્શન કરાવી આપ અહીં સર્વોત્તમપણે શોભી રહ્યા છો એવા હે ભગવાન, આપની સુંદરજી ભક્ત હું સ્તુતિ કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉદાર બુદ્ધિવાળા સુંદરજી સુથારે
આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાના ભાઈ અને પુત્ર જે હિરજીભાઈ તથા રાઘવજીભાઈ આદિ પરિવારની પાસે વિધિપૂર્વક જુદી જુદી પૂજા કરાવી અને તે સુંદરજીના પરિવારે અતિ ભાવપૂર્વક અને ઉપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી ત્યાર પછી તેઓએ ભગવાન શ્રીહરિનો જે પ્રત્યક્ષ પ્રતાપ નિહાળ્યો હતો તેને હૃદયમાં રાખી સૌ પૃથક પૃથક સ્તુતિ કરવા લાગ્યા. હે હરિ, તમે શતશાસ્ત્ર વિરુદ્ધ એવા પાખંડ ધર્મનું ખંડન કરો છો. વિશુદ્ધ બુદ્ધિવાળા ભક્તજનોને ધર્મ જ્ઞાનાદિ ગુણોથી શોભાવો છો. ક્રોધે સહિત લોભનો નાશ કરો છો. રસાસ્વાદની આસક્તિને તોડનારા છો. કુસંગનો સંગ કરનાર મનુષ્યને મોટો દંડ આપો છો. સદાય અભિમાનમાં જીવતા પુરુષોના અભિમાનને તમે તોડો છો. કુમાર્ગના મૂળને ઉખેડો છો. કામે સહિત મોહનો મૂળમાંથી વિનાશ કરો છો. હે સત્પુરુષોના ઈશ્વર, તમે વિશ્વનું કારણ છો. શરણાગત જીવોનો ઉદ્ધાર કરનારા છો. પોતાના ભક્તજનોના અંતઃશત્રુઓનો વિનાશ કરો છો. સમગ્ર ધર્મવંશને ભક્તજનોના અંતરમાં ધારણ કરો છો. ભક્તજનોમાંથી 6 ઉર્મીઓને દૂર કરો છો. ચિત્તને વિકૃત કરનાર પંચવિષયોની વાસનાને ભક્તજનોમાંથી દૂર કરો છો. અપરિમિત જનોના કલ્યાણ માટે કૃપારસનો વિસ્તાર કરો છો. શરણાગતના સર્વદુઃખોને દૂર કરો છો. એવા આપને અમારા નમસ્કાર છે. હે ધર્મધુરંધર, તમારો સર્વત્ર વિજય થાવો, વિજય થાવો. ઉત્તમોત્તમ આ સાધુ બ્રહ્મચારીઓ પોતાના મસ્તક તમારા ચરણોમાં મૂકી નિર્માનીપણે તમારી સેવા કરે છે. એવા તમે સુંદર મંદિરને વિશે સદાય નિવાસ કરો છો તથા આ સુંદરજીના ભવનમાં નિવાસ કરી તેમને ધન્ય કરી રહ્યા છો. તમે સમગ્ર સુખના સ્વામી છો. હે લોકથી વિલક્ષણ સ્વરૂપવાળા, તમારો સર્વત્ર વિજય થાવો. તમે જ્ઞાનનો બોધ આપવામાં વિચક્ષણ છો. ચરણમાં રહેલા 16 ચિહ્નોના લક્ષણથી તમે પરમાત્મા છો એવો બોધ અમને થાય છે. તમે ભક્તજનોનું સદાય રક્ષણ કરો છો. તમારા નેત્રો કમળના પત્રની સમાન શોભી રહ્યા છે. તમારી ગજગતિ ચાલ સર્વના મનને હરી લે છે. તેવી જ રીતે નિર્માની સંતોને આનંદ ઉપજાવતા હે પ્રભુ, તમારો સર્વત્ર વિજય થાવો. તમે વંદન કરવા માત્રથી સર્વને સુખ આપો છો. શરણાગત ભક્તના બંધનોને તમે તોડી નાખો છો. સમસ્ત દુષ્કૃતોનો નાશ કરો છો. તમારું નામ ઉચ્ચારણ કરવા માત્રથી માનવના અંતરમાં જ્ઞાન પ્રજ્વલિત થાય છે. તેમજ સદબુદ્ધિવાળા મનુષ્યના હર્ષને વધારી તેને રાજી રાખનારા હે પ્રભુ, તમારો જય થાવો, જય થાવો. તમે કુમાર્ગને વિનાશ કરનારા અને સન્માર્ગનું પોષણ કરનારા છો. સાધુ પુરુષોનું તમે આભૂષણ છો. તમે સદાય અનર્થોથી મુક્ત રહો છો. સંત પુરુષોમાં સદાય પ્રેમ વરસાવો છો તથા સ્વસ્વરૂપના આનંદમાં સદાય મગ્ન રહો છો. તેમજ ભક્તજનોના કષ્ટનું ભંજન કરનારા હે પ્રભુ, તમારો સર્વત્ર જય થાવો, જય થાવો. તમે નિત્ય નિરંજન છો. મુક્તોને રંજન કરાવો છો. રમણીય નેત્રવાળા છો. તમે બદ્ધ જીવોને મુક્તિ આપનારા છો. તમે મુક્તોના સ્વામી છો તથા સમસ્ત જીવો ઉપર દયા કરનારા, તમારો સર્વત્ર વિજય થાવો. તમે જ્ઞાનનો બોધ આપી સર્વને ચંદ્રમાની સમાન શીતળતા આપો છો. તમે સમસ્ત યોગની કળાઓને ધારણ કરનારા છો. ભક્તજનોને તમે બહુ આદર આપી સન્માનો છો. કામદેવના મનને હરનારું એવું તમારું મનોહર સ્વરૂપ છે. ભક્તોના પતિ છો. તેમજ તમે શતશાસ્ત્રમાં નહીં સમજનારા મંદબુદ્ધિ મનુષ્યોને ખેદ ઉપજાવનારા છો. એવા તમારો સદાય જય થાવો. તમે દંભનો અને પાપનો વિનાશ કરનારા છો. ધર્મનો વિકાસ કરનારા છો.
સકામી ભક્તોની પણ ઈચ્છા પૂરી કરો છો અને અનેક પ્રકારના દિવ્ય ભોગોના તમે માલિક છો. ઇન્દ્રાદિ દિક્પતિઓ પોતાના મુકુટથી તમારી ચરણમાં ધારણ કરેલી પાદુકાનો સ્પર્શ કરી સતત તમને વંદન કરે છે. એવા તમારો સર્વત્ર જય થાવો જય થાવો. વિશ્વનું પાલન કરનારા વિષ્ણુ, બ્રહ્મા અને શિવ પણ તમને સદાય વંદન કરે છે. તમે વિદ્વાન પુરુષોને સદાય આનંદ ઉપજાવો છો, પોતાના ભક્તોને ઉપદેશ આપી તેના સંશયોને દૂર કરો છો. મુક્તિના અધિષ્ઠાતા પણ એક તમે જ છો. એવા તમારો જય થાવો જય થાવો. હે હરિ, પૂર્ણિમાના ચંદ્રના બિંબ સરખા શોભાયમાન નખમંડળની પંક્તિઓના કિરણની શ્વેત કાંતિથી તમે ભક્તજનોના હૃદયમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરો છો. આત્યંતિક કલ્યાણના એક સ્થાનરૂપ આપના લાંબી લાંબી ઉર્ધ્વરેખાથી શોભી રહેલા ચરણકમળમાં હું વંદન કરું છું. તમે મારી ઉપર પ્રસન્ન થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તપ આદિ સાધન સંપત્તિ વિના પણ પોતાના ભક્તને ભુક્તિ અને મુક્તિ આપનારા ભગવાન શ્રીહરિની આ પ્રમાણે અતિ સ્નેહથી સ્તુતિ કરી પ્રણામ કરી પરિવારે સહિત સુંદરજી સુથાર સભામાં બેઠા. ત્યાર પછી પૂર્વાસી સર્વે ભક્તજનોએ પોતપોતાની શક્તિને અનુસાર વસ્ત્રો, આભૂષણ, ધન અને ચંદન પુષ્પાદિકે કરીને ભગવાન શ્રીહરિનું મહાપૂજન કર્યું. આ પ્રમાણે પૂજા કરી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિના સ્વરૂપને એકચિત્તથી નિહાળી રહ્યા હતા. ત્યાં શ્રીહરિની કૃપાના બળથી તેઓને તત્કાળ સમાધિ થઈ. હે રાજન, તે સમાધિમાં ભગવાનના ગોલોકાદિ દિવ્યધામોમાં રહેલા સચ્ચિદાનંદ રૂપ મૂર્તિવાળા આ પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિને જ નિહાળી સર્વે ભક્તજનો અત્યંત વિસ્મયપૂર્વક પરમ આનંદ પામ્યા. આ પ્રત્યક્ષ શ્રીહરિ છે, તે જ સાક્ષાત પરમેશ્વર છે એવો નિઃસંશયપણે દ્રઢ નિશ્ચય કર્યો અને શ્રીહરિના જ ચરણનો એક દ્રઢ આશ્રય કર્યો. ત્યાર પછી ભગવાન શ્રીહરિના મુખકમળ સામે જ એક સ્થિર દ્રષ્ટિ રાખી બંને હાથ જોડી ભક્તજનોના પરમ ચિંતામણીરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરવા લાગ્યા. હે વિભુ સ્વરૂપ, જેમાં ધન, ક્ષેત્ર આદિની પ્રાપ્તિની અભિલાષારૂપે ભયંકર ભમરીઓ વારંવાર સર્જાય છે, ચારે તરફથી ખેંચાખેંચ કરતા સ્ત્રી, પુત્ર તથા મિત્રરૂપ મગરમચ્છો જેમાં સતત ફર્યા કરે છે, તથા બાહ્ય વૃત્તિથી વિષયોમાં ફરતી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો તથા છઠ્ઠું મન, આ છ શત્રુઓ રૂપી ઉછળતા તરંગોથી જે જીવને વારંવાર ડૂબાડી મારે છે, એવા આ ભયંકર ભવસાગરમાં સદાય ભટકવાથી ખૂબ જ ખેદ પામતા અને મનુષ્ય શરીરરૂપી નૌકામાં બેઠેલા જીવાત્માના તમે જ એક કર્ણધાર છો. આ સંસારમાંથી જીવને તારી અક્ષરધામમાં લઈ જનારા એક તમે જ છો. હે હરિ, અંતકાળે માત્ર એકવાર તમારા હરિ કૃષ્ણ, હરિ કૃષ્ણ, સ્વામી નારાયણ એવા નામનો કોઈ મનુષ્ય ઉચ્ચારણ કરે તો તેનો તત્કાળ ત્યાગ કરી ભયંકર યમનાદૂતો તત્કાળ દૂર ભાગી જાય છે. આવા મહિમાવાળા તમને આ મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ કહીને વર્ણવ્યા છે. એવા હે ભગવાન શ્રીહરિ, અમે તમને નમસ્કાર કરી નિરંતર આપનું ભજન કરીએ છીએ. તમે અધમનો પણ ઉદ્ધાર કરો છો. એવા હે હરિ, તમારો સર્વત્ર જય થાવો જય થાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભુજનગરના સર્વે ભક્તજનો પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની અતિ આદરપૂર્વક સ્તુતિ કરી નમસ્કાર કરી બહુ આનંદ પામ્યા અને સભામાં શ્રીહરિની સમીપે બેઠા. હે રાજન, ત્યારે શ્રીહરિએ ભક્તજનોએ પૂજન કરી અર્પણ કરેલા વસ્ત્રો, આભૂષણો, ધન આદિ જે કંઈ પણ હતું તે સર્વે તે જ ક્ષણે બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. હે રાજન,
ભગવાન શ્રીહરિનું આવું મહાદાન જોઈ તેમનો દ્વેષ કરનારા આસુરીજનો હતા તે પણ અત્યંત વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે આ નારાયણ મુનિએ કોઈ પોતાના ઈષ્ટદેવને વશ કર્યા છે, તો કોઈ કહેતા કે આ નારાયણ મુનિ કોઈ સામાન્ય પુરુષ નથી, કોઈ મહાપુરુષ જરૂર છે. હે રાજન, ભગવાન શ્રીહરિએ દશમીના પ્રાતઃકાળે હજારો વિપ્રોને અને ત્યાગી સાધુઓને ભોજનોથી તૃપ્ત કર્યા અને બ્રાહ્મણોને ફરીથી ખૂબ જ દક્ષિણા આપી રાજી કર્યા. હે ધરણીપતિ, આ પ્રમાણે ક્ષમા તથા દયાના મહાસાગર એવા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના દર્શન, પૂજન અને સેવા કરીને ભુજનગરના ભક્તજનોએ પોતાના માનવજન્મને સફળ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભુજમાં રામનવમીનો ઉત્સવ તથા શ્રીહરિનો પ્રથમ જન્મોત્સવ ભુજના સુંદરજી આદિ ભક્તોએ ઉજવ્યો ને સ્તુતિ કરી એ નામે 18મો અધ્યાય પૂર્ણ થયો.